ए राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी जय गोपाल जी ठाकुरदाने जी जलाराम जी जिनेन्द्र जी स्वामीनारायण महादेव हर 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 महादेव કેમ છો યુટ્યુબ ફેમિલી મોજમાં ને તો વાંધો નહીં મારા બાપલી મોજમાં જ રહેવાનું હું હાલે બાકી શાંતિ ફરીથી એકવાર તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને હું કે હવે વરસાદ પાણીની તૈયારીઓ વાદળાને એવું કાંઈ થાય કે નથી થતું કે હું છે જણાવી દઉં હો બાપલિયા અમારે જો સવારમાં આવું કંઈક મંડણ થાય પણ વરાતો નથી હવે કેદી વરસે વાવણી લાયક વરસાદ કેદી છે એ કંઈ ખબર પડતી નથી કારણ કે આમાં ઘણાય વહેલો કેસ ને ઘણાય મોડો કેસ ને એવું બધું હાઈલે રાખે છે હવે એ તો ઠાકરે ધાર્યું છે તેદી જાય છે વાવણી લાયક વરસાદ કંઈ નહીં ચલો વાઈગા છે અત્યારે લગભગ 6:15 જેવું થયું છે એક્ઝેક્ટ મને યાદ નથી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે કારણ કે આપણે જવાનું છે આજે રાજકોટ થોડુંક ઓફિસનું કામ પણ છે અને બાપુને હોસ્પિટલે પાછું બતાવવાનો સમય આવી ગયો છે એટલે બાપુ ભેગા જ આપણે ગાડીમાં જતા રહેશું એ એમનું કામ પતાવશે અને આપણે આપણું કામ પતાવશું ઓફિસનું તો જોઈએ હવે કેટલા વાગે નીકળીએ છીએ હજી તો બાપુ ઉઠ્યા નથી કારણ કે બાપુનો સમય હજી થયો નથી ઉઠવાનો મેડમજીને અમે બધા તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ બસ હવે ચા પાણીની જ રાહ છે નાસ્તોની ચા પાણી નાસ્તો થઈ જાય એટલે પછી ફ્રી આપણે અને પછી વેઇટ કરવાની છે બાપુની કે બાપુ ક્યારે જાગે અને પછી આપણે નીકળશું રાજકોટ તરફ વાગ્યા છે અત્યારે 7:15 અને મજૂર આવી ગયા છે આપણે વાળીએ આ વાળીએ એટલે કે પાણી વાળવાનું છે જાહેરમાં સમજાવે છે ને હવે કઈ રીતે વાળવું ક્યાંથી હું છે ને ધોર્યો સાફ કરી દે પાણી રૂકેગા ને બાકી કઈ વાંધો નહીં ને અહીંયા આપણે મારી દઈએ દાટો એટલે પાણી બધું વાં જતું ગયું હવા હાથમાંથી સીધા 9:15 વાગ્યા અને હજી અમારું કંઈ ઠેકાણું છે નહીં જવાનું ઠેકાણું તો થઈ ગયું છે ભાઈ જવાનું આજ એની તૈયારી કરું છું જો આમાં જો કંઈક આ ને ઓલું સતું કે હવે સતું ને ઊંધું ને હું છે એ ખબર સતું બધું છે આ પાણી બાપુનું સતું બનાવવાનું છે સતું પાવડર આપણે ગુજરાત વાળા તો ન ઓળખતા હોય પણ હિન્દી ભાષી કોઈ આપણો વિડીયો જોતા ન હોય કેમ કે આપણે ગુજરાતી બોલીએ એટલા માટે આ છે સતું પાવડર એટલે હું એ તમારે બધા મને જણાવવાનું છે હું તમને અત્યારે નહીં કહું બીજા વિડીયોમાં તમને કહીશ આ એમનું માપ છે 2 ગ્લાસ બનાવવાનું છે એક બાપજીનો ને 1.5 ગ્લાસ મારો 1.5 ગ્લાસ બનાવ્યું છે જ્યાં જ પીવાની અને એક જ પેકેટ રહ્યું છે એટલે બાપજીએ કીધું છે કે બીજું મગાવવાનું છે આ 5-6 ચમચી નાખવાનું 2 ગ્લાસ છે ને એટલે 1 ગ્લાસમાં 3 ચમચી નાખવાનું જો કાચનો ગ્લાસ છે નહીં આ એનું માપ છે પણ એકદમ ઠંડુ શરીર માટે અને એટલો મસ્ત ટેસ્ટ આપશે અને વીટ પ્રોટીન ને ઘણી બધું માંથી મળે હું તો ભૂલી ગઈ બાપજીની યાદ છે એકદમ મસ્ત મજાનું એમાં નાખવાનું શું ખબર છે ઠંડુ પાણી એકદમ ચીલ્ડ લીંબુ અને મસાલો છાશનો જે આપણે મસાલો આવે ને સાદો કોઈ પણ અમે અત્યારે જીમરી યુઝ કરીએ છીએ એટલે જીમરી નાખીએ છીએ બાકી આ મસાલો અને આ પાવડર બસ બાકી ચમચીથી મિક્સ કરી નાખવાનું અને એક લીંબુ નાખી દેવા નાખવું પણ લીંબુ અમે ઓછું થાય હજી એક લીંબુ કાપી દીધું નાનું આવું કઈક લાગે જોઈ લો ફ્રૂટ સલાડ જેવું મસ્તી નું ફ્રૂટ સલાડ જ છે એકદમ ચીલ એકદમ ચીલ થાળી દૂધ પી જાય ને પછી કે હવે ગરમી થઈ આપણે એમ કીધું હતું કે ભાઈ જાહેરમાં પાણી વરણ પણ જાહેરમાં તો નથી અત્યારે કરવાનું હતું ઓરવણું સાલું થઈ ગયું હોય ને 1, 2, 3, 4, 5, 6 ધોરિયા ક્યારે કે હું કહ્યું તમે નીક એટલું પી ગયું હજી આ 2માં જાય છે બસ જો આ આખા ખેતરમાં ઓરવી અને પછી કપા વાવવાનું છે બસ હાલો હવે ફટાફટ આપણે રાજકોટ નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો છે થોડીક વારમાં જ આપણે હવે રાજકોટ તો હવે પછી જોઈએ રસ્તામાં મળીએ કે પછી રાજકોટ પહોંચીને જ મળીએ એ કંઈ નક્કી નથી આપણું એમ્બ્યુલન્સ લઈને જો આ મેળ પાસે એમ્બ્યુલન્સ છે જાગાની રહી ને એના પપ્પા અને દાદા એમ્બ્યુલન્સ લઈ ગયો ને પુત્ર ને પૂરી ગયો હતો
પૂગી આવ્યા ભાઈ, આપણે સિનર્જીમાં આવે. કેટલા વાગ્યા? 11:30. જઈએ ઉપર હમણાં ગાડી પાર્ક કરીને, પછી તમને બધા લોકોને અપડેટ આપીએ. 15 દિવસે જોયું છે હોસ્પિટલ પાછી આપણે. ભગવાન કરે હવે કોઈને પણ જોવી ન પડે. જેટલા આપણા વિડીયો જોવે છે, નથી જોતા, કોઈને પણ આવું કંઈ દુઃખ દર્દ ન આપે ભગવાન, એવી પ્રાર્થના કરીએ. એટલે આમાં છે ને આટલો ફેર પડી ગયો, કારણ કે જે દિવસે અહીંયા એડમિટ હતા ત્યારે હવે આ બધા લોકો સેવા ચાકરીને કરતા હતા ને એવું દર્દીનું ધ્યાન રાખતા હતા ને એવું જ અત્યારે હવે દર્દી ઉપર કંઈ પણ ધ્યાન નથી દેતા. હવે આમાં શું કરવું? સ્ટાફ બદલી ગયો કે હું, કે કાંઈ આપણા આઈડિયા છે? એના પછી અંદર જઈએ અને પછી ખબર પડે કે સ્ટાફ બીજો છે કે કયો છે. એમ વાગ્યા છે 4:45 અને આપણે રાજકોટથી પહોંચી ગયા પાછા ગોલાધર ઠેકાણે. અને દવાખાને આપણે બતાવ્યું તો પહેલાં કરતાં ઘણી રિકવરી સારી એવી છે. પછી બ્લડનો ટેસ્ટ કર્યો તો પછી પેલું અહીંયા પાસળિયું ભાંગી હોય ને પેલું કરે, એટલે એના માટે એક્સરે પણ કઢાવ્યો તો એમાં પણ બધું રિકવર છે. એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે કાંઈ ઉપાધિ જેવી વાત છે નહીં. એટલે ડૉક્ટરે 1 મહિનાની દવા આપી છે અને 1 મહિના પછી પાછું આ બતાવવા જવાનું છે એવું કીધું છે. અને બાકી ક્રીમ ને જે કંઈ પણ લગાવવાની હતી સ્ટ્રેચિસ ઉપર એ બધું બંધ કરાવી દીધું ને આજે સ્ટ્રેચિસ લીધા હતા એ પણ તોડી નાખ્યા છે. એટલે હવે બિલકુલ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે કીધું ત્યાંથી નીકળ્યા ત્યારે બહુ તડકો ને એવું હતું એટલે ગાડીમાં બેસી ગયા ને પછી ખાઈ પીધું ને એવું બધું કર્યું, ખાઈ લીધું પી લીધું ને એવું. પછી કીધું હારો ને હવે ગોલાધર પહોંચીને જ આપણે તમને બધાને અપડેટ આપશું કે ભાઈ શું કીધું ડૉક્ટરોએ. બસ આ છે અપડેટ અને હવે જોઈએ આગળ શું થાય છે. બીજું મેડમજી આવી ગયા છે આપણે મેદાને ધંધોમાં પાછા. મારું નામ નાસિક જિલ્લાની છે, જૂનાગઢમાં રહું છું. છેલ્લા 1 વર્ષથી મને ખંભાનો દુખાવો હતો. જ્યારથી મેં ધવલભાઈની ચેનલ છે યુટ્યુબ ઉપર એમના જે ચીકાવટી નામનો જે વિડીયો જોયો તો મને એવું લાગ્યું કે લાવો એ દવાનો ઉપયોગ કરવો. જો મેં દવાનો ઉપયોગ કર્યો તો મને 70% જેવી રાહત છે એ દવાથી. અને હું તમને બધાને પ્રિફર કરું છું કે આ જે ચીકાવટી નામની દવા આવે છે તમે પણ એમનો ઉપયોગ કરી શકો છો. મને જે રાહત મળી છે 70% તમને પણ રાહત મળશે. ને આ નંબર જે વિયરભાઈના 97240-50767 એમના ઉપર તમે કોન્ટેક કરશો તો તમને દવા મળી જશે. વાગી ગયા છે 6:15 અને સાપજી હોસ્પિટલથી આવ્યા. બાપજીને બધા સાપજીને બાપજીને બધા આવી ગયા. પછી ચા પાણી બધું પીધું. પછી ધવલને થોડું કામ હતું તો એમના કામથી નીકળી ગયા બહાર. હવે ક્યારે આવે નક્કી નહીં એનું. અને આપણે કરવાની છે સાંજની રસોઈની તૈયારી. તો પહેલા સીસામાં દાણા છે એમાંથી દાણા કાઢીને દાણા શેકી લઈએ અને પછી આગળ આગળ બતાવું તમને કે શું બનાવવાનું છે. દાણા શેકવાના છે અને દૂધી છીણવાની છે અને કેપ્સિકમ ઝીણું કાપવાનું છે અને બાકી બાદ ગ્રીન ચટણી બનાવવાની. બસ આટલું છે. પાછળ મસાલો છે જ બેકગ્રાઉન્ડમાં, એ બધું કરી લઈએ અને પછી આગળ મળીએ. પાછા સબ્જી ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. અત્યારે ગયા છે હમણાં 5:30 પછી. એટલે હવે વાર લાગશે થોડી. કેવું કીધું 8:30 મે બી થઈ જવા જોઈએ કે વધારે થાય તો જોયું જઈ શું થાય છે. અને દૂધી અને કેપ્સિકમ ઉપરથી કોઈ આઈડિયા આવી ગયો હોય તમને કે શું બનાવવાની છું તો જણાવી દઉં મને ફટાફટ. અને પપ્પા આવ્યા હતા તો પપ્પા અરે મેં મગાવ્યું છે આદુ ને ધાણા ભાજી નહોતી. તો મેં કીધું મજા વળી દૂધ દેવા જતા હોય ને તો આદુ ને ધાણા ભાજી લઈને અહીંયા પહોંચાડી દો ને, કેમકે અહીંયાથી અત્યારે કોઈ જાય એવું છે નહીં અને લાવે કોણ. એવી બધી માથાકૂટ છે. ગ્રીન ચટણી બનાવીશ તો આદુ ને દાણા ભાજી તો જોઈએ જ એમાં. ચાલો મળીએ આગળ દાણા અને શેકી લઉં. પછી એન્ટ્રી થઈ ગઈ. સાબજીને કીધું હતું કે 8:15 થાય, 8 વાગે એન્ટ્રી કરી લીધી. વાંધો ન આવ્યો. મેં તો કીધું કંઈ આવશે નક્કી નહીં એનું. ચાલો આપણે આપણું કામ પતાવીએ. પણ અહીંયા પાછા પહોંચ્યા ને તો હજી અહીંયા એમનું કામ નથી પતાવ્યું. એ લોકોએ આરતી હજી થઈ નથી. જો 8:05 નહીં તો 7:30 ટાઈમ છે આરતીનો. 7:30 આરતી ચાલુ થઈ જ જાય એની બદલા જે 8:05 થઈ ગયો. તાણે તૂટતા નથી કોઈ. કંઈ વાંધો નહીં. હાલો હનુમાનજી મહારાજને પહેલાં મનાવી લઈએ ને પછી ખાવા પીવાનું ને બધું કરીશું આપણે. બરાબર ને મેડમજી? આપણા બાપુ છે અમારા ચીપિયાવાળા. જો ચીપિયો એવું છે. થોડું ઘણું કંઈક મેડમજીએ તમારા લોકો સાથે શેર કર્યું હતું આવું બધું કટિંગ ને બધું. તો કોઈને આઈડિયા આવી ગયો હોય તો ઠીક છે ને જમ સાબજી તમને બતાવી દઈએ. હા
કાજુ બદામથી ભરપૂર જઈયા હે ને બાકી એમ જોઈભાઈ જોરદાર જમાવટ રેસીપી છે મેડમજીની આમાં શું શું યુઝ કર્યું એ તો કહી દે કાજુ બદામ મિક્સ કર્યા એમાં કાજુ બદામ મિક્સ કર્યા એમાં કાંઈ એડ નથી કર્યું તો એમાં કાલી દાણા જ નાખ્યા છે માંડવીના શેકેલા એવું છે બાકી કંઈ પણ નથી નાખ્યું બાકી આ બધાય કહેવાનું છે શું છે એ બનાવવાનો છે હાંડવો પહેલી ટ્રાય કરી છે આપણે કોઈ દિવસ મેં આ હાંડવો નથી બનાવ્યો ફરાળી હાંડવો બનાવ્યો છે ઘણી વખત આ હાંડવાની પહેલી ફર્સ્ટ ટ્રાય છે જોઈએ કેવો લાગે કેવો બને શું છે એ પહેલા માટે મૂકી દીધું છે આપણે થોડુંક તેલ એટલે નાના ગેસે એક આંડવો ચડતો થઈ જાય એટલા માટે આ તાણા ભાજી રામ ભરોસે જવા દો બીજું શું નાખી દઉં બરોબર ને મનીષભાઈ આર્યા ને કેમ છે હવે કેમ એમની તબિયત ખરાબ હતી બુખાર આ ગયા હતા બુખાર તને એક બીજી વાત કહું આપણું ઓલું ઇન્ટરવ્યુ નતું જસ્ટ કન્સલ્ટન્સીમાં ચોરી થઈ હા 3 લાખ રૂપિયા ચોરાઈ ગયા ખાલી 19 મિનિટમાં 3 લાખ રૂપિયા લઈને રફુ ચક્કર એક જ જણો હતો સીસીટીવીમાં આવ્યો અને કઈ ગોંડલ સુધીનું લોકેશન પકડાણું કોઈ ગોંડલ થી કઈ બાજુ જ એની ખબર નથી પડી વિહારભાઈ ઝાલાવાડી જાય ભરપૂર અમે તો આમ બનાવીએ તમે કેમ બનાવી કેજો ઊંધો સીધો ગ્લાસ એટલે આટલી વાર લઈ ગઈ બની ગયો પાકી ગયો સડી ગયો થઈ ગયો એ હવે કટિંગ કેવું થશે હાલ આ તો ઓલા પીઝાની જેમ કાપે ભાઈ શીખું છું ભાઈ એવું છે મસ્ત જાડી વરો પોચો કાચો નથી કે જો છે ને જાડી એકદમ મસ્ત શાબાશ સક્સેસફુલ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ સક્સેસફુલ રહ્યા નો પ્રોબ્લેમ હવે કરો એ શાક બધું શાક નો કરો તો ગ્રીન ચટણી ફોદીનો છે કે શું છે નમક સંચર નથી
તમે તો છો જ ને હરિયાણામાં હરભાઈ હેરભાઈ હરભાઈ આપણા માટે બે જાતના અલગ અલગ જાતના શિખંડ મેડમજી એ બનાવી રાખ્યા છે, બનાવી નથી રાખ્યા, તૈયાર લઈને રાખ્યા છે, બરાબર. આ છે આપણી છાસ ઘાટી એકદમ રગડો ગળે ન ઉતરે, ઠાંકાય ઠાંકાય કા હા ગરમી થઈ ગઈ, ખાવાય નહીં બોલાવે કોઈને માણા એવું તમારે કોઈ આવું કંઈક ખાવું હોય કેવું આવું.